ભારત, હિન્દુસ્તાન, ઇન્ડિયા એક પ્રજાસત્તાક સ્વતંત્ર દેશ છે. હમણાં જ આપણે સ્વતંત્ર દિવસ 15 ઓગસ્ટની ઉજવણી ખૂબ જોરશોરોથી કરી. આજે આપણા દેશને આઝાદ થયાના 78 વર્ષ વીતી ગયા છે. પરંતુ મને પ્રશ્ન એ થાય છે કે શું હિન્દુસ્તાન, ભારત, ઇન્ડિયા સ્વતંત્ર દેશ છે? આ એ જ દેશ છે ને જેના સંવિધાનમાં સ્ત્રી અને પુરુષને સમાનતા આપવામાં આવી છે. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પોતાની બંધારણ સભાના અંતિમ સ્પીચમાં કહ્યું હતું, મેં યહાં પર સંવિધાન કી અચ્છાઈયાં ગિરાને નહીં જાઉંગા, ક્યોંકિ મુઝે લગતા હૈ કિ સંવિધાન કિતના ભી અચ્છા ક્યું ના હો, વો અંતતઃ બુરા સાબિત હોગા, અગર ઉસે ઇસ્તેમાલ મેં લાને વાલે લોગ બુરે હોંગે. ઔર સંવિધાન કિતના ભી બુરા ક્યું ના હો, વો અંતતઃ અચ્છા સાબિત હોગા, અગર ઉસે ઇસ્તેમાલ મેં લાને વાલે લોગ અચ્છે હોંગે. ઇસલિયે જનતા ઔર ઉસકે રાજનીતિક દલો કી ભૂમિકા કો સંદર્ભ મેં લાએ બિના સંવિધાન પર કોઈ ભી નિર્ણય દેના યા કોઈ ભી ટિપ્પણી કરના મેરે વિચાર મેં વ્યર્થ હોગા. કદાચ આ વાત સાચી પડતી દેખાઈ રહી છે. મને માફ કરશો, કદાચ આ પ્રશ્ન તમને ખડકતો હશે, પરંતુ આજે આપણા દેશમાં બની રહેલી દર્દનાક ઘટનાઓ આ પ્રશ્ન મારી અંદર ઊભો કરી રહી છે. કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજ 1886માં બનાવવામાં આવી હતી. આ દેશની સૌથી જૂની મેડિકલ કોલેજોમાંથી એક કોલેજ છે. એ જ કોલેજમાં 8 ઓગસ્ટ રાત્રિના 11 વાગ્યે એક 31 વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેનર ભારતીય છોકરી પોતાની 36 કલાકની શિફ્ટ પર હતી. ડૉક્ટર પ્રોફેશનમાં 24 કલાક, 36 કલાક, તેના કરતાં પણ વધુ 72 કલાક સુધીની ડ્યુટી એક સામાન્ય વાત છે. આ કલાકોમાં સતત તેણે કોલ પર રહેવાનું હોય, પરંતુ હા, જ્યારે કોલ ન હોય ત્યારે આરામ કરી શકે. રાત્રે 11 વાગ્યે છોકરીએ પોતાના માતા પિતાને ફોન પર શુભરાત્રી કહી અને ફરી પાછી પોતાના મેડિકલ રાઉન્ડ પર ચાલી ગઈ. આ દિનચર્યા તેના માટે સામાન્ય હતી. રાત્રે 2 વાગ્યે પોતાનો મેડિકલ રાઉન્ડ પૂરો કર્યો અને પોતાના 4 સહકર્મચારીઓ સાથે ભોજન લેવા માટે કોલેજના પ્યુમોનોલોજીકલ ડિપાર્ટમેન્ટના 3જા માળે સેમિનાર હોલમાં તે લોકો ગયા. તેના 4 સહકર્મચારીઓમાં એક ઇન્ટર્ન, બીજા હાઉસ સ્ટાફ અને બાકીના બંને પણ પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેનર હતા. તેઓએ સૌ પ્રથમ ભોજન ઓર્ડર કર્યું અને ત્યારબાદ તેઓએ ટીવી પર ઓલિમ્પિક જોતા જોતા ભોજન લીધું. ઓલિમ્પિકમાં નીરજ ચોપરાની ભાલા ફેંકની સ્પર્ધા તે દિવસે ચાલી રહી હતી. સેમિનાર હોલ 40x30 ફૂટનો હતો, કે જેમાં એક સાથે 50 વ્યક્તિઓ બેસવાની ક્ષમતા હતી. સેમિનાર હોલમાં પ્રવેશવા 3 માળની લિફ્ટ દ્વારા ચડ્યા બાદ કોરિડોરમાંથી પસાર થવું પડ્યું, જ્યાં સીસીટીવી કેમેરા હતા, પરંતુ સેમિનાર હોલમાં કોઈ પણ સીસીટીવી કેમેરા હતા નહીં. ત્યારબાદ બધા લોકો ભોજન પૂરું કરે છે અને સહકર્મચારીઓ પોતાના કામે લાગી જાય છે ફરી પાછા. પણ તે છોકરી ત્યાં જ સેમિનાર હોલમાં આરામ કરે છે અને સૂઈ જાય છે.
રાત્રે 3 વાગે એક ઇન્ટર્ન રિપોર્ટ દેખાડવા જગાડે છે, પરંતુ તે છોકરી પોતાનું કાર્ય કરી ફરી પાછી સૂઈ જાય છે. બસ આ અંતિમ વખત હતું કે તેમને જીવંત અવસ્થામાં જોયા. 9 ઓગસ્ટ સવારે 7:30 વાગ્યે સેમિનાર હોલમાં બહેનની દર્દનાક અવસ્થામાં ડેડ બોડી જોવા મળી. આ બોડી સેમિનેક હાલતમાં હતી. તેની આંખ અને પ્રાઇવેટ પાર્ટ્સમાંથી લોહી નીકળી રહ્યું હતું. સવારે 10:53 હોસ્પિટલનો અસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ બહેનના માતા પિતાને ફોન કરે છે અને જાણ કરે છે કે તેની દીકરીની તબિયત ખૂબ ખરાબ છે, તેથી તે ઝડપથી હોસ્પિટલ પહોંચે. બસ એની 22 મિનિટ પછી જ ફરીથી તે જ અસિસ્ટન્ટ ફોન કરીને જાણ કરે છે કે તેમની દીકરીએ આત્મહત્યા કરી છે. આ ક્રાઇમ કેસ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો. આખા દેશનો મેડિકલ સ્ટાફ બહેનના જસ્ટિસ માટે પ્રોટેસ્ટ કરવા ઉતરી ગયો. આ કેસની ઇન્વેસ્ટિગેશનમાં ઘણી દુવિધાઓ જોવા મળી રહી છે. માતા પિતાને કલાકો પછી જાણ, સબૂતો સાથે છેડછાડી, અનેક ભ્રષ્ટાચાર, અનેકોના ટ્રાન્સફર. આ કેસમાં કોલકાતા પોલીસ દ્વારા સંજય રોય નામના વ્યક્તિને એરેસ્ટ કરવામાં આવ્યો છે. તે એક પોલીસ હેલ્પિંગ વોલિયન્ટર છે. તેના પર પહેલેથી જ ઘણા કેસ ચાલી રહ્યા છે, જેમ કે એક્સ્ટોર્શનનો કેસ, થ્રેટ્સ અગેન્સ્ટ વુમનનો કેસ, પ્રેગ્નેન્ટ વાઇફને એસોલ્ટનો કેસ, મહિલા ડૉક્ટર સાથે છેડતી. હાલ આ કેસની ઇન્વેસ્ટિગેશન સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઈને સોંપવામાં આવી છે. હાલ વુમન સેફ્ટી ઉપર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. પણ થોડા જ દિવસોમાં આપણે બધા બધું ભૂલી જઈશું અને ફરી પાછા જ્યાં હતા ત્યાં જ આવી જશું. પરંતુ વુમન સેફ્ટી એ આપણા દેશનો સૌથી મોટો પ્રશ્ન છે. મારે તમારી સમક્ષ કેટલાક મુદ્દાઓ રાખવા છે. સૌ પ્રથમ છે નંબર્સ ઓફ રેપ કેસીસ ઇન ઇન્ડિયા. NCRB નેશનલ ક્રાઇમ રિપોર્ટ બ્યુરોના આંકડાઓ મુજબ 2022માં 31,516 રેપ કેસ રજિસ્ટર કરવામાં આવ્યા હતા. NCRB કહે છે કે ભારતમાં 85% રેપ કેસીસ એવા છે કે જે સમાજના ડરથી કે કુટુંબના અપમાનના ડરથી રજિસ્ટર થતા નથી. NCRB એમ પણ કહે છે કે 97% રેપ કેસીસમાં રેપ કરનાર વ્યક્તિને કલ્પ્રિટ જાણતો હોય છે, એટલે કે મોટાભાગના રેપ કેસમાં કોઈ પરિવારજન કે આડોશ પાડોશ કે જાણકાર વ્યક્તિ જ હોય છે. થોમ્સન રિટર્ન પોલમાં જાણવા મળ્યું કે દુનિયામાં સૌથી ખતરનાક મહિલાઓ માટેના દેશમાં ભારત પ્રથમ છે. હવે આપણે એ જોઈએ કે આખરે આ રેપિસ્ટની સાયકોલોજી શું હોય. તેના માટે નિર્ભયા કાંડમાં જે વ્યક્તિ આરોપી છે તેની સાયકોલોજી જોઈએ. लड़की होती है रात को 9 बजे मतलब नहीं घूमती है, लड़के भी उतने उससे ज्यादा जिम्मेदार है रेप के लिए, समस्या लड़के अनुवादी उससे ज्यादा नहीं था. परंतु तेने सुधारवा माटे सब प्रथम पगलू आपणे ज लेवू पड़शे.
સમાજ ગમે તેટલું નકારે, પણ આ સમસ્યામાં મોટો હાથ સમાજનો જ છે. આપણે આપણા બાળકને સમય આપવો, તેની સાથે વાતચીત કરવી, સલાહ આપવી અને તે તમારી સાથે બધી વાત શેર કરી શકે તે આપણી જવાબદારી છે. તેને ગુડ ટચ, બેડ ટચ વિશે માહિતી આપવી તે આપણી ફરજ છે. મેરિટલ રેપ કેસીસ. NCRB નો ડેટા કહે છે કે જો આપણે મેરિટલ રેપને પણ કન્સિડર કરીએ તો ભારતમાં 99% રેપ કેસીસ અનરજિસ્ટર્ડ છે. આપણા દેશમાં મોટાભાગની મહિલાઓને કોઈને કોઈ વાર મેન્ટલી કે ફિઝિકલી હેરેસમેન્ટ સહન કરવું પડે છે. થર્ડ સોલ્યુશન છે રેપ લોની અંદર સંશોધન. ઓનરેબલ સુપ્રીમ કોર્ટને મારી વિનંતી છે અને સરકારને પણ કે રેપ લોની અંદર આપણે ઘણા સંશોધન કરવાની જરૂર છે. આવો જોઈએ આપણા દેશના ટોપ લોયર્સમાંથી એક લોયર એટલે કે ઉજ્જવલ સર શું કહે છે. દિલ્હી મેં જો કેસ હુઈ ઉસકે બાદ કાનૂન મેં કુછ બદલાવ લાએ ઉસકે મુતાબિક વો વિક્ટિમ ગર્લ કો પોલીસ કમ્પ્લેન કરના પડતા હૈ, વહાં ઉસકો બોલના પડતા હૈ, રિકાઉન્ટ ઇન્સિડન્ટ કૈસે હુઆ, ક્યા હુઆ, કમ્પ્લેન મેં તો બોલના પડતા હૈ, ફિર ઉસકે બાદ મેજિસ્ટ્રેટ કે સામને બયાન દેના પડતા હૈ, ઓર ફિર કોર્ટ મેં ગવાહી, તીન બાર ગવાહી, ઉસકો રિકાઉન્ટ કરના પડતા હૈ, યે બુરાઈ નહીં હૈ. ઓર ઇસલિયે કાનૂન મેં સંશોધન કરના અભી ભી બાકી હૈ, મેં યે વ્યક્તિગત રૂપ સે માનતા હું, સ્પેશિયલી રેપ લોસ કો લેકર, રેપ લોસ કો લેકર ઓર ભી સુધારના કરના જરૂરી હૈ. એક અંતિમ મારું સજેશન, IUCAW ઇન્વેસ્ટિગેશન યુનિટ ઓન ક્રાઇમ અગેન્સ્ટ વુમન. ગૃહ મંત્રાલયે 2015 આ માંગ રાખી હતી કે એક સ્પેશિયલ પોલીસ યુનિટ જે માત્ર મહિલા ઉપર થતા ક્રાઇમને ઇન્વેસ્ટિગેશન કરવાની જવાબદારી સોંપવામાં આવે જેથી દેશમાં મહિલાઓની સેફટી વધે. પરંતુ હજી સુધી આના ઉપર કોઈ કાર્ય થયું નથી, જે ખરેખર એક ખૂબ સારો સજાવ હતો જેથી કદાચ મહિલાઓ સેફટીનો પ્રશ્ન ઉકેલી શકાત. દોસ્તો, માત્ર કોઈ એક સરકાર કે વ્યક્તિ આ સમસ્યાનું સમાધાન નહીં કરી શકે. આપણે આખા સમાજે જાગૃત થવું પડશે. માટે મારી તમને બધાને વિનંતી છે કે આ વિડીયો જેટલા વ્યક્તિઓ સુધી પહોંચી શકે તેટલા વ્યક્તિઓ સુધી શેર કરજો અને હરેક વ્યક્તિને જાગૃત કરજો. ધન્યવાદ.